નોકરીઓને લઈને ચાલી રહેલી તકરાર માટે ઉમેદવારો માટે શિક્ષિત હોવું સૌથી મહત્વપૂર્ણ છે. એવું કહેવાય છે કે જેમની પાસે અભ્યાસ અને સારી ડિગ્રી હોય તેમને જ સંસ્થામાં સારા પદ પર નોકરી મળે છે. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક નિવેદન ચર્ચામાં છે. અમદાવાદ નજીક એક શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા પીએમ મોદીએ કહ્યું હતું કે ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી પાસે ડિગ્રી ન હોય પરંતુ કોઈ કૌશલ્ય હોય તો તેને સારી નોકરી મળી શકે છે. પીએમ મોદી રવિવારથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ગુજરાતમાં અમદાવાદના ચારોડી પાસે મોઢ વણિક મોદી સમાજ દ્વારા મોદી શૈક્ષણિક સંકુલની સ્થાપના કરવામાં આવી છે. અહીંના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે માત્ર એ જ સમાજ સફળ થશે જેઓ શિક્ષણ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે. પ્રધાનમંત્રીએ કહ્યું, હું ભારપૂર્વક કહેવા માગું છું કે જે સમાજ શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરશે તે જ સફળ થશે. યુવાનો માટે શિક્ષણને વધુ સુલભ બનાવવાના માર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સફળ થવાનો એક મુખ્ય માર્ગ છે. જો કે આપણા લોકોને મોડું થઈ ગયું છે, પરંતુ આપણે સાચા માર્ગ પર છીએ, તેમણે કહ્યું હતું. મોદીએ કહ્યું, મને ખુશી છે કે વધુ સંખ્યામાં યુવાનો મેડિકલ, એન્જિનિયરિંગ અને આવા અન્ય વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ઉપરાંત હું કૌશલ્ય વિકાસના મહત્વ પર ભાર મૂકવા માગું છું. ભવિષ્યમાં જો કોઈ વિદ્યાર્થી પાસે કોઈ ડિગ્રી ન હોય પણ થોડી કુશળતા હોય તો તે પૂરતું હશે. જો કોઈ બાળક વાંચવા માગતું નથી તો આપણે તેને કેટલીક કુશળતા શીખવવી જોઈએ. મોદીએ કહ્યું કે તેઓ ભાગ્યશાળી છે કે તેમની જ્ઞાતિના સભ્યો તેમની પાસે કોઈપણ પ્રકારના કામ માટે આવ્યા ન હતા, જ્યારે તેમાંથી એક વ્યક્તિ ગુજરાતમાં સૌથી વધુ સમય સુધી સેવા આપનાર મુખ્યમંત્રી હતા અને બીજી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટાયા છે. આ દરમિયાન પીએમ મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદી મંચ પર હાજર હતા અને તેઓ તેમની જ્ઞાતિના નેતાઓમાંથી એક છે. રવિવારે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે એક રેલીને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ગુજરાતના લોકો તેમની જાતિ અને રાજકીય પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના છેલ્લા 2 દાયકાથી તેમને આશીર્વાદ આપી રહ્યા છે અને તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.